હેલો ફ્રેન્ડ્સ, નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. ગરમીના મોસમમાં તમે જ્યારે આ રિફ્રેશિંગ અને કુલ સમર ડ્રિંક્સ બનાવશો તો આ તમને બહુ જ ભાવશે. પ્લસ ગેસ્ટ આવશે તો તમે એને ફટાફટ સર્વ કરી શકશો. તો ચાલો આજના આ વિડીયોમાં ત્રણ અલગ પ્રકારના સમર ડ્રિંક્સ બનાવીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને નિરાલીસ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજની મજેદાર રેસિપી શરૂ કરીએ. આમપના બનાવવા માટે મેં અહીં બે કાચી કેરી લીધી છે. હવે એનો ઉપરનો ભાગ આવી રીતે કાઢી નાખીશું અને એને સારી રીતે છોલી લઈશું. કેરીને મેં પહેલેથી ધોઈ લીધી છે. ગરમીમાં આ ડ્રિંક શરીરને બહુ ઠંડક આપે છે. તો અત્યારે મેં ઉપરના ડીચા કાઢી લીધા અને હવે આપણે એને સારી રીતે છોલી લઈશું. તો કેરીને મેં છોલી લીધી છે. હવે આપણે એને સારી રીતે ફરી એકવાર ધોઈ લઈશું. હવે કેરી ધોયા પછી આપણે એક પ્રેશર કુકરમાં એને બાફવાની છે. તો આવી રીતે પ્રેશર કુકરમાં કેરી મૂક્યા પછી આપણે એમાં થોડું, એટલે કે અડધો કપ જેટલું પાણી મૂકી અને ગેસની હાઈ ફ્લેમ પર એની ચાર વિસલ થવા દઈશું અને એને સારી રીતે બોઇલ કરી લઈશું. ચાર વિસલ થતાં જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે. હવે કુકર ઠંડુ પડી ગયું છે તો આપણે એને ખોલી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ પાણીને આપણે ફેંકવાનું નથી, પલ્પ બનાવતી વખતે યુઝ કરી લઈશું. હવે આપણે એમાંથી બીજ કાઢી નાખવાનું છે અને પલ્પને અલગ કરી લઈશું. તો અત્યારે મેં પલ્પને અલગ કરી લીધો, તમે જોઈ શકો છો. હવે આપણે એ ગ્રાઇન્ડિંગ જારમાં આ તૈયાર કરેલો પલ્પ ઉમેરી દઈશું. આમ પણ ઇમ્યુનિટીમાં વધારો કરે છે અને ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે. હવે બધો પલ્પ મેં મિક્સર જારમાં ઉમેરી દીધો. હવે આપણે એમાં થોડા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરી દઈશું, ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. આ જ્યુસને તમારે વધારે હેલ્ધી બનાવવું હોય તો તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો. હવે એક ચપટી જેટલું મીઠું ઉમેરી અને એને પાણી ઉમેર્યા વગર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પલ્પ આપણો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે એક સર્વિંગ ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ ઉમેરી દઈશું. હવે એમાં થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું, એક પિંચ જેટલું સંચર પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે પલ્પ તૈયાર કર્યો છે એ બધો નથી ઉમેરવાનો, બે થી ત્રણ ચમચી જેટલો જ અત્યારે ઉમેરવાનો છે બસ. હવે એમાં ઠંડુ પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. વધેલા પલ્પને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીઝમાં રાખી ફરી જ્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. હવે એકદમ સરસ મિક્સ કરી દઈએ. તો અત્યારે આપણું રિફ્રેશિંગ અને હેલ્ધી આમપન્ના તૈયાર થઈ ગયું છે. તો ઠંડુ ઠંડુ આમપન્ના સર્વ કરો અને એન્જોય કરો. હવે લાસ્ટમાં આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ, એનાથી ફ્લેવર સરસ આવશે. અને ફુદીનાનું પાન ઉમેરી એને ફાઇનલ ટચ આપી દઈએ. હવે વોટરમેલન જ્યુસ બનાવવા માટે મેં એક જારમાં એક કપ જેટલા તરબૂચ લઈ લીધા છે. તરબૂચને મેં સમારીને એને બી કાઢી લીધા છે. હવે આપણે એમાં થોડા ફુદીનાના પાન ઉમેરી દઈશું, ખાંડ ઉમેરી દઈશું. ખાંડ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અત્યારે મેં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. હવે મેં એક ચપટી જેટલો સંચર પાવડર અને એક ચપટી જેટલો ચાટ મસાલા પાવડર ઉમેરી જારનું ઢાંકણ બંધ કરી અને પાણી ઉમેર્યા વગર જ એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અત્યારે મેં એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે એને ચાળી લઈશું. જો તમે બીજ સાથે ગ્રાઇન્ડ કર્યું હશે તો આ ટાઈમે બીજ ચડાઈ જશે અને જ્યુસ ચાળતી વખતે ચાણીમાં રહી જશે. તો અત્યારે મેં સ્ટ્રેન કરી લીધું. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો સર્વ કરવા માટે પહેલાં એક સર્વિંગ ગ્લાસમાં આઈસક્યુબ ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં થોડો ચાટ મસાલા પાવડર ઉમેરી દઈશું અને ઉપરથી આ રીતે જ્યુસ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, સમર સિઝનમાં તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે, સસ્તા પણ મળે છે. તો આ રીતે વોટરમેલન જ્યુસ તમે આ ગરમીની સિઝનમાં ચોક્કસ બનાવજો, તમને અને તમારા ગેસ્ટને બહુ જ ભાવશે. તો અત્યારે આપણું ઠંડુ ઠંડુ વોટરમેલન જ્યુસ તૈયાર થઈ ગયું છે. તમે એને ચોક્કસ ટ્રાય કરજો. શિકંજી બનાવવા માટે સૌથી પહેલા આપણે ગ્રાઇન્ડિંગ જારમાં આઈસક્યુબ ઉમેરી દઈશું. ત્યાર પછી લીંબુનો રસ ઉમેરી દઈશું, બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું, બે મોટી ચમચી ખાંડ ઉમેરવાની છે. હવે એમાં થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું, એક ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું, થોડોક સંચર પાવડર ઉમેરી દઈશું અને બસ. હવે એમાં એક કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને જારનું ઢાંકણ બંધ કરી અને એને સારી રીતે બ્લેન્ડ કરી દઈશું. હવે સર્વ કરવા માટે
દસમાં એક સર્વિંગ ગ્લાસમાં થોડા પુદીનાના પાન આ રીતે તોડીને ઉમેર્યા છે, એનાથી ફ્લેવર બહુ સરસ આવશે. ઠંડા પાણીનો ઉપયોગ મેં કર્યો છે એટલે આઈસ ક્યુબ નથી ઉમેર્યા, તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. હવે આપણે એના પર આ રીતે સિકંજી ઉમેરી દઈશું. તો અત્યારે આપણું કુલ રિફ્રેશિંગ સિકંજી તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે થોડો જીરા પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને એક લીંબુની સ્લાઇસથી એને સજાવી દઈશું. એનાથી એ લુકમાં સેમ રેસ્ટોરન્ટ જેવું લાગશે. તો ગરમીની સિઝનમાં તમે આ સિકંજીને ચોક્કસ ટ્રાય કરજો, આ ડ્રિંક તમને બહુ જ ભાવશે. તો અત્યારે આપણા ત્રણ અલગ પ્રકારના કુલ સમર ડ્રિંક્સ બનીને તૈયાર થઈ ગયા છે. એમાંથી કોઈ હેલ્ધી છે, કોઈ બાળકોનું મનપસંદ છે અને કોઈ રિફ્રેશિંગ છે. તો આમાંથી તમને જે ડ્રિંક પસંદ પડે એ તમે આ ગરમીની સિઝનમાં ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને આ સમર ડ્રિંક્સની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. સાથે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને મજેદાર રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.